હલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ સરળ અને ટેસ્ટી રેસીપી બનાવશું જે ભાવનગર અને ધોરાજી ફેમસ છે જે ભૂંગળા બટેટાના નામથી પણ આપણે ઓળખીએ છીએ ખૂબ જ ટેસ્ટી સરળ ઇઝી રેસીપી છે અને જો તમે ઘરે બનાવશો મારી રીતે તો ખૂબ જ ભાવશે આમાં મેં બે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે જે સિક્રેટ છે એ તમને આગળ જોવા મળશે તો વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા કારણ કે આ આ રીતના તમે હજી સુધી તો ભૂંગળા બટેટાની રેસીપી નહીં જોઈ હોય તો આપણે ચાલો જોઈએ આજે ભૂંગળા બટેટાની રેસીપી મારી રીતે અહીં મેં પચીસથી ત્રીસ કડી જેટલું લસણ લીધું છે લસણ તમે કેટલું ખાવ છો એના ઉપર લઈ શકો છો તમે ઓછું પણ લઈ શકો છો ને વધારે પણ ડિપેન્ડ્સ કે તમારા બટેટાની ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે લેવાનું છે અહીં મેં મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે એકથી સવા ટીસ્પૂન એડ કરી દઈશું હવે તેમાં હું એડ કરી દઈશ કાશ્મીરી લાલ મરચું પાવડર છે જે તીખું નથી હોતું કલર માટે જ યુઝ કરતું કરાતું હોય છે તો ત્રણ ટીસ્પૂન જેટલું નાની એડ કરી દઈશ તમારે તીખું મરચું લેવું હોય તો લઈ શકો છો મિક્સ કરીને બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અહીં મેં ચાટ મસાલો લીધો છે એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર છે સવા ચમચી જેટલું એડ કરી દીધું છે આપણે આને પીસી લેવાનું છે જો તમારું આ ડ્રાય ઇંગ્રેન્સ ન પીસાતું હોય મિક્સર જારમાં તો તમે થોડુંક પાણી એડ કરીને પણ પીસી શકો પીસી શકો છો ગ્રાઇન્ડ કરી શકો છો પાણી એડ કરીને પણ હવે અહીં થોડુંક ગ્રાઇન્ડ થઈ ગયું છે એમાં હું ચાર ચમચી જેટલું ચાર ટેબલ સ્પૂન જેટલું ટમેટું સુધારેલું છે એ એડ કરી દઈશ ટમેટું એડ કરવાથી પણ આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો હવે આ પેસ્ટ આપણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે એને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું તમે તીખાસ તમારા ટેસ્ટ સ્વાદ અનુસાર એડજસ્ટ કરી શકો છો વધારે ખાતા હો તો તમે તીખું લાલ મરચું એડ કરી શકો છો અને ઓછું પણ કરી શકો છો લસણની ક્વોન્ટિટી તો આપણે આને કાઢી લેશું અત્યારે અહીં બધું હવે અહીં મેં બટેટા લીધા છે નાની જે બટેટી આવે છે એને મેં બાફી લીધા છે ત્રણ વિસલમાં કિલો જેટલા હશે કિલો સવા કિલો અહીં મેં બે વિસલ વગાડેલી છે ગેસ ઉપર અને ત્રીજી વિસલ મેં ગેસ બંધ કરીને પ્રેશર રિલીઝ કરી એ રીતે ત્રીજી વિસલ વગાડી લીધી છે તો આપણે હવે એની છાલને કાઢી લેવાની છે છાલ કાઢી લેશો આપણે બધી બટેટીની તમારી પાસે નાની બટેટી ન હોય તો તમે બટેટા લઈ એના પીસ કરી શકો છો અહીં તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે હું ડીપ ફ્રાય કરીશ બટેટીના તો એમાં મેં થોડુંક સોલ્ટ એડ કરી દીધું છે તેલમાં જેથી આપણા બટેટાની અંદર પણ સોલ્ટ સારી રીતે એડજસ્ટ થઈ જાય મિક્સ થઈ જાય જેથી બટેટા પણ આપણને મોડા ન લાગે અંદરથી હું બધી બટેટીયામાં એડ કરી દઈશ ડિપેન્ડ્સ તમારા લોયાની વાસણની સાઈઝ કેવડી છે એ રીતે તમે બટેટા તળી શકો છો મારા લોહી મોટું છે તો હું બધા એડ કરી દઈશ એકી સાથે હવે આપણે આ બટેટીને પાંચ મિનિટ સુધી તળવાની છે એનો ઉપરનો ભાગ જે છે બટેટાનો ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે પાંચ મિનિટમાં થઈ જશે ઇઝીલી તો હવે આપણી બટેટી તળાઈ ગઈ છે તો હું એને કિચન પેપરમાં ટોવેલમાં ટિશ્યુ પેપરમાં કાઢી લઈશ જેથી એક્સ્ટ્રા જે તેલ હોય એ નીકળી જાય તમારે ડીપ ફ્રાય ન કરવી હોય તો તમે એને શેલો ફ્રાઈસ કરી શકો છો શેકી શકો છો જે મેં બીજા ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરી હતી સિક્રેટ એમાંથી એક છે પનીર પનીરને મેં સુધારી લીધા છે ક્યુબ્સમાં પનીર તમારે કેટલું લેવું છે કેટલું એડ કરવું છે તમારા ઉપર છે ટોટલી અહીં મેં સાડા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું પનીર લીધું છે એને મેં મોટા ક્યુબમાં કટ કરી લીધું છે હવે એને પણ આપણે ડીપ ફ્રાય કરવાનું છે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી પનીરથી પણ આ ભૂંગળા બટેટામાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને એક નવી રેસિપી બની જાય છે આ રીતે જો બધું પનીરને તળી લઈશ તમારે પનીર એડ કરવું તો એડ કરી શકો છો તો આ સ્કીપ પણ કરી શકો છો હવે અહીં હું બધા ભૂંગળા તળી લઈશ તમારી પાસે કોઈ પણ કલરના ભૂંગળા હશે ચાલશે કારણ કે નોર્મલી તો પીળા કલરના જ ભૂંગળા મળે છે ભૂંગળા બટેટા સાથે મારી પાસે મિક્સ કલરના ભૂંગળા અવેલેબલ છે ઘરમાં તો હું એ જ યુઝ કરવાની છું બજારમાં તમે લેવા જાઓ તો પીળા ભૂંગળા મળે છે બટેટા સાથે પણ જે હોય તમારી પાસે ઘરે ચાલશે અહીં મેં કઢાઈ મૂકી દીધી છે એમાં મેં પાંચ છ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે અહીં હું સિંગતેલ લઉં છું સિંગતેલમાં આનો સ્વાદ ખૂબ સારો આવે છે જે હવે આપણે પેસ્ટ હતી એ એડ કરી દીધી છે તેલને આપણે બહુ ગરમ નથી કરવાનું પહેલાં બહુ તેલ ગરમ હશે તો મસાલો બળી જશે હવે આપણે આ મસાલાને સારી રીતે શેકી લેવાનો છે પાંચ સાત મિનિટ સુધી જેથી મસાલાની અને લસણની કચાસ નીકળી જાય હવે આમાં હું ચાર ટેબલ સ્પૂન જેટલી સુધારેલી ડુંગળી એડ કરીશ ઓપ્શનલ છે જો તમારે એડ કરવી હોય તો કરો અથવા સ્કીપ કરી શકો છો આનાથી પણ બટેટીનો સ્વાદ સારો આવે છે અને જો તમે આ બટેટી ભૂંગળા સાથે ન ખાવા માગતા હો તો તમે આને નાન પરોઠા સાથે પણ ખાઈ શકો છો કારણ કે તમે આને પનીર બટેટીનું શાક પણ કહી શકાય છે અહીં હું લીંબુ એડ કરી દઈશ એક ચમચી જેટલું અથવા તમારા સ્વાદ અનુસાર મિક્સ કરી દેવાનું છે સારી રીતે પાછું આપણે એને હલાવી લેવાનું આમચૂર પાવડર લીધો છે એક ચમચી જેટલો એ એડ કરી દીધો છે ઉપરથી આપણે કોથમરી ગાર્નિશ કરી દઈશું મિક્સ કરી દઈશું થોડુંક પાણી એડ કરશું કારણ કે થોડુંક આપણે એને રસાવાળું કરું છું હું જો તમારે ડ્રાય કરવું હોય તો પાણીને સ્કીપ કરી દેજો અને રસાવાળી બટેટી કરવી હોય તો થોડું પાણી એડ કરી દેવું હવે આપણા તળેલા બટેટા અને પનીર એ એડ કરી દેવાના છે તે આ ગ્રેવીમાં આ ખૂબ જ સરસ ટેસ્ટી થાય છે તમે જરૂરથી ટ્રાય કરજો પનીર એડ કરીને ઘરમાં નાના મોટા બધાના ભાવશે ભૂંગળા બટેટા અત્યારે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે બજારમાંથી લઈને ખાવા કરતાં તમે ઘરે તાજા ઇન્ગ્રીડિયન્ટથી ચોખ્ખા તેલમાં બનાવીને ખાશો તો હેલ્થ માટે સારું રહેશે કારણ કે ચોમાસાની સિઝન છે તો બીમાર પડવાના ચાન્સ વધારે હોય છે ચોમાસામાં તો ઘરે બનાવશો તો વધારે સારું રહેશે હવે આપણે આને સારી રીતે બધું મિક્સ કરી દઈશું હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર કૂક થવા દઈશું જેથી આ ગ્રેવી આપણી પનીર અને બટેટામાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો આનો કલર એકદમ સરસ આવ્યો છે પાંચ મિનિટ થઈ ગઈ છે તો મેં ગેસ બંધ કરી દીધો છે અહીં એકદમ સરસ રીતે આ મિક્સ થઈ ગયું છે તમને આ રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો તમે નવા હો મારી ચેનલમાં તો જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે હવે કોસ્મરી એડ કરી દઈશું અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ તમે આ રેસીપી શેર કરી શકો છો તો હવે આપણા ભૂંગડા બટેટા રેડી છે આપણે ગાર્નિશ કરી લેશું અહીં મેં એક પ્લેટ લીધી છે એમાં હું આ બટેટાનું જે આપણે મિક્સચર તૈયાર કર્યું છે ગ્રેવીવાળું પનીરવાળું એ ટ્રાન્સફર કરી દેસું એક પ્લેટમાં આ ખૂબ જ સરસ ટેસ્ટી થાય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમે ક્યારેય પનીરવાળી ભૂંગળા બટેટા ન ખાધા હોય તો આ ભાવશે તમને હવે આપણે અહીં ભૂંગળા પણ એડ કરી દઈશું નાના મોટા બધા ખાઈ શકે છે આ બધાને ભાવે છે રે જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે ઉપરથી મેં થોડું ચાટ મસાલો એડ કરી દીધો છે સ્પ્રિંકલ કરી દીધો છે થોડુંક એવું આપણે લીંબુનો રસ ઓપ્શનલ છે સ્ક્વીઝ કરી દઈશું થોડો એવો અત્યારે હું કોથમરી એડ કરી દઉં છું તો બીજું ઇન્ગ્રેડિયન્ટ છે આપણું અહીં ચીઝ છે આ ચીઝને હું ગ્રેટ કરી દઈશ અહીં બટેટા ઉપર છોકરાઓને તો ચીઝવાળું અને પનીરવાળું ખૂબ જ ભાવતું હોય છે તો તમે આ રીતે બનાવીને આપશો તો એ લોકોને ખૂબ જ ભાવશે અને આ સ્કૂલે પણ આપી શકો છો ટિફિનમાં પનીર અને બટેટાવાળું સ્ટફિંગ અને ભૂંગળા અલગથી આપો તો એ લોકોને ભાવશે તો તમે આ જરૂરથી રેસીપી ટ્રાય કરજો જો તમે ટ્રાય કરો તમને ગમે આ રેસીપી તો મને કમેન્ટ કરી શકો છો અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો ટિફિન રેસિપી પણ છે સ્કૂલ માટે જો ગમી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ શેર કરો છો કરજો તમે આ રેસીપી કઈ રીતે બનાવો છો મને કમેન્ટ કરજો તો આપણા રેડી થઈ ગયા છે ભાવનગર અને ધોરાજી ફેમસ ભૂંગળા બટેટા એક નવી જ રીતે ખૂબ જ સરસ ટેસ્ટી બન્યા છે ભૂંગળા બટેટા આ રીતે ખવાય છે ભૂંગળાને બટેટામાં એડ કરીને તો મળશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો